શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે શ્રાદ્ધ પક્ષ પિતૃપક્ષમાં પિતૃઓના મોક્ષ અર્થે તથા સૌના કલ્યાણ અર્થે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ. આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ગરુડ પુરાણ અધ્યાય 16મો મોક્ષ ધર્મ વર્ણન અને અધ્યાય 17મો જેમાં ગરુડ પુરાણના મહાત્મયને સંભળાવવામાં આવ્યું છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ના આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ભગવાન વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે, તેમાં ગરુડ પુરાણનો સમાવેશ છે. ગરુડ પુરાણમાં પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનું વર્ણન કહેવામાં આવ્યું છે, સંભળાવવામાં આવ્યું છે. માનવ જીવન દરમિયાન મનુષ્ય જે કાંઈ કર્મ કરે છે, ચાહે શુભ કરે કે અશુભ કરે, તેના ફળનું વર્ણન ગરુડ પુરાણમાં સંભળાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ માનવ જીવન દરમિયાન આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ તેના લેખા જોખા પણ સંભળાવવામાં આવ્યા છે. મૃત્યુ ઉપરાંત જે ક્રિયા થાય છે, કુટુંબીજનો પોતાના સ્વજન માટે, સ્વર્ગસ્થ સ્વજન માટે જે ક્રિયા કરે છે તેનું પણ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે, જેને આપણે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ કહીએ છીએ. એ પિતૃશ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે જેથી પિતૃઓને મુક્તિ મળે અને કુટુંબીજનોને સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થતી રહે, વંશવૃદ્ધિ થાય એ અર્થે પણ આ ગરુડ પુરાણમાં સુંદર આલેખન કરવામાં આવ્યું છે. મિત્રો, ભગવાન વેદવ્યાસજીએ આપણને આ પુરાણ પીરસ્યું છે જેમાં અટૂટ જ્ઞાનનો ભંડાર ભરેલો છે. મનુષ્ય મોહ માયામાં આવીને જે પાપ કર્મ કરે છે, પોતાના કુટુંબીજનો માટે પણ પાપ કર્મ કરે છે, પછી પોતે જ એનું પરિણામ ભોગવવું પડે છે. જ્યારે નરકવાસો થાય ત્યારે તેની સાથે તેના કોઈ પણ કુટુંબીજનો રહેતા નથી, એ મનુષ્યના કર્મોનું આલેખન કરવામાં આવ્યું છે. આમ આ ગરુડ પુરાણમાં જ્ઞાન ભરેલું છે, જેને સાંભળીને મનુષ્ય મોહમાયાના બંધનથી છૂટી જાય છે અને પોતે શું કરવું, જીવનમાં કેવા કર્મ કરવા તે વિશે જ્ઞાન થાય છે. માટે ગરુડ પુરાણ જરૂર સાંભળવું જોઈએ. આ ગરુડ પુરાણ ખાસ કરીને પિતૃપક્ષમાં પિતૃમોક્ષ અર્થે તથા ઘરના સ્વજનનો સ્વર્ગવાસ થાય ત્યારે પૂર્ણિમા અમાવસ્યા એકાદશીના દિવસે સંભળાય છે. મહિમા ઘણો છે આ ગરુડ પુરાણ સાંભળવાનો. મિત્રો, ગરુડ પુરાણમાં 17 અધ્યાય છે. અત્યાર સુધીમાં આપણે 15 અધ્યાય સાંભળી ચૂક્યા છીએ. હવે ગરુડ પુરાણ પૂર્ણ થવાને આરે છે. આજે આપણે આ વિડીયોમાં અધ્યાય 16મો મોક્ષ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે તે સાંભળવાના છીએ અને ત્યાર પછી 17મો અધ્યાય પણ સાથે સાંભળશું જેમાં ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે. તો આવો મિત્રો, આપણે સાંભળીએ સૌ પ્રથમ ગરુડ પુરાણ અધ્યાય 16મો મોક્ષ ધર્મ વર્ણન. બોલો ભગવાન નારાયણની જય. ગરુડ ભગવાન નારાયણને પૂછે છે, હે ભગવાન, હવે હું સનાતન મોક્ષનો ઉપાય જાણવા માંગુ છું. આ સંસારમાં અનેક પ્રકારના શરીરોમાં વિદ્યમાન અનંત જીવોના સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પણ પામે છે. તે બધા દુઃખમાં વ્યાકુળ રહે છે, કોઈ સુખી દેખાતો નથી. તે કયા ઉપાયથી આ સંસારની બાધાઓથી છુટકારો પામશે? ત્યારે ભગવાન નારાયણ ગરુડને કહે છે, હે ગરુડ, જેને સાંભળવાથી મનુષ્ય સંસારથી છુટકારો મેળવે છે, પરબ્રહ્મ સ્વરૂપ સર્વજ્ઞ અને અક્ષય શિવ છે. તે સત ચિત્ત આનંદરૂપ પરમેશ્વર છે. જીવ તેનો અંશ છે, તે તેના વડે ઉત્પન્ન થાય છે. જીવ સૂક્ષ્મ લિંગ શરીર પ્રત્યેક જન્મમાં પામે છે. હે ગરુડ, મનુષ્ય શરીરમાં મોક્ષનો ક્રમ આ મુજબ છે. પ્રથમ સ્થાવરમાં જન્મ થાય છે, બીજા જન્મમાં ત્યાં સ્થાવર કીડો થાય છે, પછી પશુ પક્ષી મનુષ્ય, ધર્મ આચરનાર મનુષ્ય અને છેવટે દેવ બને છે. દેવના ક્રમથી જીવ મોક્ષ કરવાવાળો થાય છે. જીવ હજારો વખત ચાર પ્રકારનું પિંડજ, અંડજ, સ્વેદજ, ઉદભીજનું શરીર ધારણ કરે છે તેમજ છોડે છે. છેવટે સારા કર્મથી મનુષ્ય થાય છે. આમાં જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે.
દેહધારીઓમાં 84 લાખ યોની શરીર ધારણ કરવા પડે છે, પરંતુ મનુષ્ય શરીર વગર બીજા અન્ય શરીરમાં તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અહીં હજારો જન્મમાં હજારો કરોડો જીવોમાં પુણ્યકર્મોના સંચયથી મનુષ્ય શરીર મળે છે. આ મનુષ્ય શરીર મળ્યા પછી જે પોતાને તારી શકતો નથી, પોતાનું હિત વિચારી શકતો નથી, કોઈ પુરુષાર્થ કરી શકતો નથી, તેને પાપી માનવામાં આવે છે. સકળ ઇન્દ્રિયોને વશ થઈને તત્વાભ્યાસ કરવો જોઈએ. સંપત્તિ સ્વપ્ન સમાન છે, તારુણ્ય પુષ્પની પેઠે સુકુમાર છે, આયુષ્ય વીજળીની પેઠે અતિ ચંચળ છે. વળી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામે છે, કેટલુંક આયુષ્ય બાલ્યાવસ્થા અને રોગ આદિમાં નાશ પામે છે, બાકી રહેલ આયુષ્ય નકામા વ્યવહારમાં નાશ પામે છે. આથી કરીને મનુષ્યએ ધર્મરૂપ અર્થ સંપાદન કરવામાં એક ક્ષણ પણ ગુમાવવી જોઈએ નહીં. અસાર દ્રવ્ય ઉપર અર્થબુદ્ધિ કરીને જીવનનો મહામૂલો સમય ગુમાવવો જોઈએ નહીં. આ મારી સ્ત્રી, મારું સંતાન, મારો પતિ, મારો ભાઈ, મારું ધન, આ બધી માયામાં ફસાઈને સાચો મોક્ષ માર્ગ ભૂલવો જોઈએ નહીં. જીવને કહેવું, હે જીવ, જરા આયુષ્યરૂપી માર્ગને વિશે વ્યાધિરૂપ સૈન્યવાળા મૃત્યુરૂપ શત્રુથી તું ઘેરાવાનો છો. આવું જાણ્યા છતાં, હે જીવ, તું પરમાત્માને દેખી શકતો નથી. તૃષ્ણારૂપી સોયામાં પોરવાઈને વિષયરૂપી ઘીથી તળાઈને રાગ દ્વેષરૂપી અગ્નિ ઉપર પક્વ થનાર માનવીને મૃત્યુ ભક્ષણ કરે છે. જે જન્મ્યો છે તે મરવાનો છે. બાળક, તરુણ, વૃદ્ધ તથા ગર્ભમાં સ્થિત રહેવાવાળાને મૃત્યુ અવશ્ય આવે છે. આ જગતનું વિધાન છે. આ જીવ પોતાનો દેહ છોડીને યમને ઘેર જાય છે. જે સંસારી છે તે દુઃખી છે. જેણે આ સંસારનો ત્યાગ કરેલ છે તે જ સુખી છે. આમ દેહાદિક પરથી મમતાનો ત્યાગ કરીને સંત સમાગમ કરવો જરૂરી છે. સ્વર્ગનું સુખ ઉત્તમ છે. આમ સાંભળવાથી સંતોષ પામીને તે માટે મંત્રનું ઉચ્ચારણ તથા હોમ આદિ ક્રિયામાં જ આસક્તિ થાય છે. ભગવાન નારાયણ ગરુડને કહે છે, હે ગરુડ, કેટલાક મૂર્ખાઓ તો મારી માયાથી મોહિત થઈને એક વખત જમવું, ઉપવાસ કરવો આદિ નિયમો ધારણ કરીને જ્ઞાન સિવાય મોક્ષ સુખની ઈચ્છા ધરાવે છે. કેટલાક જટા વધારે છે, મૃગચર્મ ધારણ કરે છે. આમ આવો વેશ ધારણ કરીને બીજાને ફસાવીને સંસારમાં નાખે છે. જે સંસારમાં આસક્ત છતાં બીજાને ગેરમાર્ગે દોરે છે તે મિથ્યાભિમાની છે. મોક્ષનું સાધન તો માત્ર તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન રૂપી અમૃતપાનથી જેણે જ્ઞાન લાધ્યું છે તેણે માટે અન્ય ઉપાય નકામો છે. ભગવાન શ્રીહરિ નારાયણ ગરુડને કહે છે, હે ગરુડ, વેદાધ્યયનથી મુક્તિ નથી, કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી, માત્ર જ્ઞાન થકી જ મુક્તિ મળે છે. આ જ્ઞાન ગુરુ વડે પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના પરોક્ષ અપરોક્ષ બે પ્રકાર છે. પરોક્ષ જ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત થાય છે, જ્યારે અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી કરેલ કર્મના ફળ મેળવવાની ઈચ્છા હોય, જ્યાં સુધી સંસારને લગતી વાસનાઓ હોય, જ્યાં સુધી ઇન્દ્રિયો વિશે અસ્થિરતા હોય, ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આધ્યાત્મિક વિવિધ તપથી સંતુષ્ટ થયેલ માનવીને ઉપાસના રૂપ ધર્મ અને જ્ઞાન પુષ્પો સમાન સુખદ લાગે છે, અને જેના સ્પર્શને મોક્ષરૂપી વૃક્ષનો આશ્રય લેવો પડે છે. નારાયણ ભગવાન ગરુડને કહે છે, હે ગરુડ, હવે તમને હું તત્વ પુરુષનું છેવટનું જ્ઞાન કહું છું, તે તમે સાંભળો. જીવોને મોક્ષ પ્રાપ્ત થતા સુધી પ્રત્યેક જન્મમાં ભોગ પદાર્થ પ્રાપ્ત થાય છે, અને ત્યાં સુધી અતિ સૂક્ષ્મ લિંગ દેહ પણ રહે છે. આથી કરીને મોક્ષાર્થીઓ નરકરૂપી વ્યાધિથી ચિકિત્સા કરીને અંત નજીક આવતા બધા ભયનો ત્યાગ કરીને અસંગરૂપી શસ્ત્રોના
શાસ્ત્રના તથા દેહ પર પ્રીતિ રાખનારા પુત્ર આદિનો ત્યાગ કરવો જોઈએ. ધૈર્યવાન મનુષ્યએ તો ઘરનો ત્યાગ કરીને બહાર નીકળી જવું જોઈએ. ત્યાર પછી પુણ્યશાળી તીર્થો પુરીઓ અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકા આદિમાં સ્નાન કરીને પવિત્ર તથા એકાંત પ્રદેશમાં યથાવિધિ સ્થાન સ્થાપન કરવું જોઈએ. આવી એકાંત જગ્યામાં બેસીને ઓમકાર બીજ મંત્રનો જાપ કરતા કરતા દેહ પડવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ મેં તમને મોક્ષ માટેનો ધર્મ કહ્યો છે. આમ મેં તમને જે આ બધું જણાવ્યું, હે ગરુડ, સકળ શાસ્ત્રના સાર રૂપ છે. હવે તમારે સિંહ સાંભળવાની ઈચ્છા છે? સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે, ભગવાનની આ વાણી સાંભળીને ગરુડ ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. પછી કહ્યું, હે ભગવાન, આપે અમૃત રૂપી કથા મને કહી સંભળાવી, મારા સંશયનો નાશ કર્યો છે. આમ કહીને ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે ભગવાન ગરુડ સંવાદે કર્મ નિરૂપણો નામ 16 અધ્યાય. ઓમ તત્સત. તો મિત્રો, આપણે સાંભળ્યો ગરુડ પુરાણ અધ્યાય 16, હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય 17, જેમાં ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા જણાવવામાં સંભળાવવામાં આવ્યો છે, જેને સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન નારાયણની જય. શ્રી લક્ષ્મીપતિ ભગવાન ગરુડને કહે છે, હે ગરુડ, આ રીતે મેં તમને બધા ઓર્ધ્વદેહિક કર્મ જણાવ્યા, જેને દસાહની અંદર સાંભળી લેવાથી ઓર્ધ્વદેહિક કર્મ કરતા બધા પાપોથી મુક્ત થઈ જવા પામે છે. જે આ લોકોના કર્મ પિતૃઓને મુક્તિ અને પુત્રોને ચાહનાર ફળ આપનાર છે, તે આ લોક અને પરલોકમાં સુખદાયક છે. જે અધમ નાસ્તિક આ કર્મ કરતો નથી, તેનું સુરા તુલ્ય જળ પીવા લાયક હોતું નથી. દેવતાઓ અને પિતૃઓ તેના ઘરને જોતા પણ નથી, તેથી તેમના કોપથી પુત્ર પૌત્રો દરિદ્ર રહેવા પામે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને બીજાઓ જે પ્રેત ક્રિયા કરતા નથી, શ્રાદ્ધ કર્મ કરતા નથી, તર્પણ કરતા નથી, પિંડદાન કરતા નથી, તે બધા ચાંડાલ સમાન છે. જે આ કથાને સાંભળે છે તે બંને પાપોથી મુક્ત થઈને દુર્ગતિ પામતા નથી. જે માતા પિતાના મરણ પર ગરુડ પુરાણ સાંભળે છે તેના માતા પિતા મુક્તિ પામે છે અને પુત્ર સંતતિવાન થાય છે. જેણે ગરુડ પુરાણ સાંભળ્યું નથી, ગયામાં શ્રાદ્ધ કર્યું નથી, વૃષોત્સર્ગ માસિક વાર્ષિક શ્રાદ્ધ કરેલ નથી, તેને પુત્ર કેમ કહેવાય? તેને સંતાન કેવી રીતે કહેવાય? તે ત્રણથી મુક્ત કેવી રીતે થઈ શકે? આથી કરીને બધાએ ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ. આ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર, દુઃખોનો નાશ કરનાર છે. ગરુડ પુરાણ પુણ્ય પવિત્ર છે, તે પાપોનો નાશ કરે છે, સાંભળનારના મનોરથ પૂર્ણ કરે છે. આથી તેને અવશ્ય સાંભળવું જોઈએ. આ ગરુડ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે, ક્ષત્રિય સાંભળે તો તેને રાજ્ય પ્રાપ્ત થાય છે, અને જો વૈશ્ય સાંભળે તો તે ધનવાન બને છે, અને શુદ્ર સાંભળે તો તે પોતાના પાપોમાંથી મુક્તિ થઈ જવા પામે છે. જે આ પુરાણને વાંચે છે તેને દાન અવશ્ય આપવું જોઈએ. આ ઉપરાંત પણ પ્રથમ પુરાણની પૂજા કરવી જોઈએ, પછી વસ્ત્ર અલંકાર આદિ ઉપચાર સમર્પણ કરીને પુરાણ વાંચનારની પૂજા કરવી જોઈએ, પછી તેને સોનું તથા ભૂમિ આદિનું દાન આપવું જોઈએ. ભગવાન ગરુડને કહે છે, હે ગરુડ, આ કથા વાંચનાર સંતુષ્ટ થાય તો હું સંતુષ્ટ થાઉં છું, એમ સમજ. ઇતિ શ્રી ગરુડ પુરાણે શ્રવણ ફલ સમાપ્ત. બોલો ભગવાન નારાયણની જય, લક્ષ્મીપતિની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ગરુડ પુરાણ અધ્યાય 16 અને 17. અહીં ગરુડ પુરાણ પૂર્ણ થાય છે, સમાપન થાય છે. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. આ ગરુડ પુરાણના સર્વે અધ્યાય વાંચવા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવું આ ગરુડ પુરાણ છે.
જેને જીવનમાં તો અવશ્ય ધારણ કરવું જોઈએ, વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ. આ પુરાણ સાંભળવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, કારણ કે મન જ આપણું પાપ કરવા તરફ દોરશે નહીં. સર્વ આધિ વ્યાધિ ઉપાધિ પણ નષ્ટ થશે, મોહમાયાના ઝંઝાળ છૂટશે. માટે આ ગરુડ પુરાણ આમ જોઈ તો નિત્ય સાંભળવું જોઈએ, જેથી આપણે એ બધું મનમાં યાદ રાખીએ કે આપણે મોહમાં ફસાવાનું નથી, અંતે એકલા જ જવાનું છે. કારણ કે જે કાંઈ છે એ નશ્વર છે, બધું આઈનું આયા જ રહી જવાનું છે. મિત્રો, ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા અપરંપાર છે. સર્વે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનું પણ કલ્યાણ થાય છે. અહીં ગરુડ પુરાણના 1-17 અધ્યાય પૂર્ણ થયા. બોલો ભગવાન નારાયણની જય. આપણે પિતૃદેવતા માટે પ્રાર્થના કરીએ. હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખચોર્યાસી બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મોનો લઈ વારસો, જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી, દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરતા ભાવથી, સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. બોલો ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને. મારા જય શ્રી કૃષ્ણ. બોલો પિતૃદેવતાની જય.